મોરબી તાલુકાના નવા સાગુડ ગામ નજીક આવેલ ફેક્ટરીમાંથી યુરિયા ખાતરીની 169 બેગ ઝડપી લેવામાં આવી હતી. ખાતરની ખેતી સિવાય ઉપયોગમાં રેઝિન બનાવવામાં ઔદ્યોગિક હેતુ માટે ઉપયોગ કરવામાં આવતો હોય, જેથી મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અહેવાલ રવિ નિમાવત, મોરબી. ગઈકાલ તારીખ 24/2/2023 ના રોજ મોરબી ખેતીવાડી નિયામક અધિકારી શ્રી દલસાણિયા સાહેબે, અગાઉ તેઓ 31/12/2022 ના રોજ હરિફર કેરાળા ગામે માતૃ ઇન્ડસ્ટ્રીઝ પ્લોટ નંબર 8 ખાતે પોતાની ટીમ સાથે જઈ રેડ કરેલ હતી. જે રેડ દરમિયાન તેઓને એક શંકાસ્પદ ખાતરના સેમ્પલો મળી આવેલા હતા, જેના સેમ્પલો લઈ તેઓએ આ જૂનાગઢ એફએસએલ ખાતે મોકલાવ્યા હતા. જે સેમ્પલો જૂનાગઢ એફએસએલમાંથી આ પ્રતિબંધિત યુરિયા ખાતર હોવાનું જણાઈ આવેલ હતું, જેથી તેઓએ જે તે વખતે આ ખાતર બેગી 169, જેની કિંમત 3,77,496 થાય છે, તે મુદ્દામાલ સીઝ કરેલ હતો. અને આ પ્રતિબંધિત ખાતર હોવાના કારણે તેઓએ ગઈકાલ તારીખ 24/2/2023 રોજ મોરબી તાલુકા પોસ્ટે આવી પોતાની ફરિયાદ જાહેર કરેલ છે. જે ફરિયાદના કામે આવશ્યક ચીજવસ્તુધારો તથા રસાયણિક ખાતર નિયંત્રણ અધિનિયમની યોગ્ય ક્રમે ગુનો દાખલ કરવામાં આવેલ છે. જે આ યુરિયા ખાતર છે તે ખેતીવાડીના ઉપયોગ માટે સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવે છે, તેનો ઔદ્યોગિક ઉપયોગ કરવામાં આવતો હોવાના કારણે આ ગુનો દાખલ થયેલ છે. જે ગુનો હાલમાં ફેક્ટરીના માલિક મનોજ અઘારા તથા બંધનભાઈ હડસોલા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ છે અને મુદ્દામાલ તેઓની ફેક્ટરીમાં જે